હું તો સતત ન્યાયને માટેની ઝંખના કરનારો માણસ છું. જનહિતાર્થે, વંચિતોના હિતાર્થે, ગરીબોના હિતાર્થે, લઘુમતીઓના હિતાર્થે હું સતત લખ્યા કરું છું. કદાચ મારું આ જીવન સૂત્ર બની ગયું છે, હારનારને પક્ષે લડવું. ફાઇટિંગ ફોર જસ્ટિસ નોટ વિથ ધ વેપન્સ બટ વિથ વર્ડ્સ, આ જેમના જીવનનું સૂત્ર છે એવા બહુશ્રુત લેખક એટલે શ્રી યશવંત મહેતા. તેમનો જન્મ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર ગામમાં તારીખ 19 જૂન 1938 થયો. પિતા દેવશંકર પુરુષોત્તમ ખેડૂત હતા તથા માતા ભાગીરથીબા સ્વભાવે ખૂબ ધાર્મિક હતા. મારા પિતાજી બહુ થોડી પોતાની જમીન અને ઘણી પારકી જમીન ખેડી અને ખાતા હતા. બહોળો પરિવાર એટલે ગરીબીનો મને નાનપણથી સાથ મળ્યો. એ જ રીતે મારી માનું 11મું સંતાન એટલે કંઈક શરીરે પણ દુર્બળ, એટલે જે ગામડાના છોકરાઓની ધીંગી રમતો હોય એમાં બહુ રસ ન લઉં, અને મારા મોટા ભાઈઓના જે પુસ્તકો હોય એનો જ મારો નિત્યનો સંગ. કે જ્યારે હું પહેલાં કે બીજા ધોરણમાં હોઉં ત્યારે પણ, અત્યારે જેને 11મું 12મું ધોરણ કહીએ છીએ, એ વખતે 4th અંગ્રેજી 5મું 6ઠું 7મું ગણાતું હતું, એ ધોરણના પુસ્તકો હું વાંચું. એટલે કંઈક પોતાની ક્ષમતા કરતાં કે પોતાના સ્ટેજ કરતાં કે પોતાના તબક્કા કરતાં આગળનું વાંચન જે મળ્યું એને કદાચ મારી જે સંવેદનશીલતા છે એને ઘડી. મારો જન્મ 1938માં, એ પછી 9 વર્ષે આઝાદી આવી, એટલે આઝાદી આવવા અગાઉના સૌથી અગત્યના એ વર્ષો હતા, આંદોલનના વર્ષો હતા. ચારે બાજુ સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા સૂત્રો અને જેવું હું વાંચતો શીખ્યો તેવું ઇરવિનના ફતવાને દફનાવો વગેરે વગેરે જે આઝાદી આંદોલનના સૂત્રો હતા એ વાંચવાનું બન્યું. એટલે એક તદ્દન નાના ગામના માહોલની અંદર આખો રાષ્ટ્રીય જે માહોલ હતો એનો મને સ્પર્શ મળ્યો. 10 વર્ષની ઉંમરે મારા પિતાજીનું અવસાન થયું, એટલે મારી વિધવામાં અને એનો હું આશ્રિત, એટલે જ્યાં માને માટે રોટલો હોય ત્યાં એની આંગળી વળગી અને એના આંગળિયા તરીકે મારે જવાનું થાય. પહેલાં વિરમગામ ગયો, પછી અમદાવાદ આવ્યો. પરંતુ આમાં એક પ્રક્રિયા એવી થઈ કે નાના ગામડામાંથી મોટા ગામમાં ત્યાંથી માંડીને બહુ જ મોટા શહેરમાં આવવાનું બન્યું, અને આખો જે આઝાદી પછીનો નવોન્મેષનો માહોલ આખા દેશમાં હતો એ આ માહોલ મને સ્પર્શ્યો. હું અમદાવાદ આવ્યો ત્યારે 6ઠા ધોરણમાં હતો, અને એ વખતે ગ્રીડ લાઈનો વીજળીની નખાતી હતી. તો ચાલતા ચાલતા સ્કૂલે જતાં એ જગ્યાએ ગ્રીડનો બહુ જ ઊંચો થાંભલો, આખું જે માળખું પોલાદનું એ જોઈ અને મનની અંદર એક કલ્પના સ્ફૂરી કે અરે, જાણે પૃથ્વીએ આકાશને આંબવાને માટે આ હાથ ઊંચા કર્યા છે. તો આવી કાવ્યાત્મકતા પેલા વાંચનને કારણે, જે નાનેથી મોટા વાતાવરણમાં આવ્યો એને કારણે, આઝાદી આંદોલનના કારણે, એને માટે એને કારણે જે આવી એની અંદર કદાચ મારા બીજ પડેલા છે. શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ યશવંતભાઈને વાંચનનો શોખ લાગેલો હતો. 9મા ધોરણમાં તેમણે એક હસ્તલિખિત પત્ર કાઢેલું જે તેમણે વર્ષો સુધી ચલાવેલું. નહેરુજીની આગેવાની નીચે દેશના નવઘડતરની જબરદસ્ત પ્રક્રિયા ચાલતી હતી, અને અમે વિદ્યાર્થીઓ અનેક શ્રમયજ્ઞોમાં જતા. હવે શ્રમયજ્ઞોમાં જઈએ તો હું તો, મેં કહ્યું ને કે શ્રમની બાબતમાં તો આપણે પછાત, પણ એક કામ ઉપાડી લઉં હું, જે કંઈ કામ થયું હોય એ કામનો રિપોર્ટ. અમારા એ શ્રમયજ્ઞોમાં લગભગ દરરોજ સાંજે કે સવારે એકાદ મહેમાન આવતા, એ મહેમાને શું કહ્યું એનો રિપોર્ટ ડેઈલી હું ત્યાં, જે 15 દિવસ સુધી અમે એ શ્રમયજ્ઞમાં જઈએ ત્યાં 15 દિવસ સુધી હું આ એક દૈનિક કાઢતો. આણે મને એક જર્નલિઝમની પણ તાલીમ આપી. સ્ત્રી જીવન નામે એક માસિક હતું, કદાચ હવે બંધ પડી ગયું, એણે વાર્તા સ્પર્ધા યોજેલી. એની અંદર એક વાર્તા મોકલી, નેચરલી મેટ્રિકમાં ભણતા વિદ્યાર્થીની વાર્તાને કંઈ ઇનામ તો ન મળે, પરંતુ એ વાર્તા કંઈ પ્રશંસનીય તરીકે એમણે છાપી, એટલે મારું જે કંઈ છાપકામ શરૂ થયું કે મારી કૃતિઓ છપાવા લાગી તે 1957માં જ્યારે હું મેટ્રિકમાં હતો અને આ સ્ત્રી જીવનમાં મારી વાર્તા છપાઈ ત્યારથી. યશવંતભાઈએ ભણતરની સાથે સાથે લેખનનું કાર્ય પણ ચાલુ રાખેલું હતું. કોલેજમાં અભ્યાસની સાથે સાથે ગુજરાત સમાચાર જેવા દૈનિકમાં વિદ્યા અને વિદ્યાર્થી કોલમમાં કોલેજની ગતિવિધિઓના રિપોર્ટ પણ લખતા હતા.
ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નોકરી કરવાની ફરજ પડી. 1959માં તેઓ કાયદેસર રીતે ગુજરાત સમાચારમાં જોડાયા. આ સંસ્થાની સાથે રહીને તેમણે પોતાની લેખન પ્રવૃત્તિને વિકસાવી અને સાથે સાથે અનેક સામયિકોનું સફળતાપૂર્વક સંપાદન કર્યું. જ્યારે ઘર બહાર વગરનો થઈ ગયો અને પોતાના પગ ઉપર ઊભા રહેવાની સ્થિતિ આવી ત્યારે સોરેનભાઈને કહ્યું કે ત્યાં ગુજરાત સમાચારમાં કંઈ જગા ખરી, એટલે એમણે મને પ્રૂફ રીડર તરીકે એ કામગીરીમાં જોડાય. પણ લખવાની ચળ બહુ, એટલે સુરેનભાઈનું ઝગમગ, એના એ સંપાદક હતા, એટલે ઝગમગની અંદર મેં લખવા માંડ્યું. આમ તો કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે પણ એક બાળકોનું સામયિક હતું, બાલ આનંદ કરીને, જે સંદેશ તરફથી પ્રગટ થતું, એમાં તો લખવાનું શરૂ કરી દીધું. અને આપને જાણીને આનંદ આવશે કે કિંગ આર્થર એન્ડ ઇઝ નાઇટ્સ ઓફ ધ રાઉન્ડ ટેબલ, રાજા આર્થર જે બ્રિટનનો રાજા વિક્રમ ગણાય, એની વાર્તાઓ મેં બાલ આનંદની અંદર આપવા માંડેલી. આ જરાક કહું તો ખોટું ના લગાડતા, પણ ઘણા ખરા પ્રૂફ રીડરો જન્મથી મરણ સુધી પ્રૂફ રીડર જ રહેતા. હું એક એક્સેપ્શન કે ત્યાંથી સંપાદનની દિશામાં આવ્યો અને પછી તો દિશાઓ ઉઘડતી ગઈ. આપણે કંઈ સારી કામગીરી કરતા આવીશું કદાચ, એને કારણે એક પછી એક સામયિકના સંપાદનો મળતા ગયા. ઝગમગ, પછી બહેનોનું શ્રી, પછી માહિતી મનોરંજનનું સામયિક હતું અમારો શ્રીરંગ, પછી એક ન્યૂઝ વીકલી હતું અમારો આસપાસ, બધા અનેક સામયિકોનું સંપાદન કર્યું. અને આજે પણ હજુ સંપાદનનું કામ ચાલુ છે. સહજ બાલ આનંદ એ નામનું બાળકો માટેનું એક માસિક છે, એનું સંપાદન કરું છું. નોકરી એટલે અમુક પ્રકારનું બંધન તો ખરું જ, લેખક તરીકે મનમાં કંઈક કરી છૂટવાની ધૂન હતી, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે લખવા, પોતાના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવા તેમણે નોકરી છોડી અને તે એમના જીવનનું માઇલસ્ટોન બન્યો. સંસ્કૃતમાં કહે છે ને કે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત, સરસ મજાની કહેવત છે. તજેત એકમ કુલસ્યાર્થે, ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, કુલમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. એટલે આત્માને જે સિદ્ધાંતો ગમતા હતા, મને આખી જિંદગીના વાંચન દરમિયાન મને જે સમતાના સિદ્ધાંતો મળ્યા હતા, જે માનવીય ગૌરવના સિદ્ધાંતો મળ્યા હતા, સામાજિક ન્યાયના સિદ્ધાંતો મળ્યા હતા, વૈજ્ઞાનિક વિચારસરણીના જે સિદ્ધાંતો મળ્યા હતા, આ બધા સિદ્ધાંતોનું હું જેની અંદર અમલીકરણ કરી શકું, જે મારી મરજી પ્રમાણે આ વાત લખી શકું, એને માટે 1988માં મેં સામેથી તે રિટાયરમેન્ટ લઈ લીધી વેન આઈ વોઝ 50. અને ત્યારથી માંડી અને આજે હું લેખક ખરો, પણ કોઈની સાથે નોકરીના નિયમથી કે નોકરીના બંધનથી જોડાયેલો નહીં. મારી મરજી ફાવે તે લખું, મને ગમે તે લખું, અને એ જ મને બહુ જ આનંદ આપે છે. હું કરોડોપતિ નથી થયો, હું લાખોપતિ પણ નથી, પરંતુ જનહિતાર્થે, વંચિતોના હિતાર્થે, ગરીબોના હિતાર્થે, લઘુમતીઓના હિતાર્થે હું સતત લખ્યા કરું છું. અને મને ખબર નથી કે મારા જે કંઈ કામ કરું છું એનું પરિણામ કેટલું આવે, પરંતુ પેલા ટમટમિયાની જેમ હું કામ કરી રહ્યો છું, જ્યારે સૂરજ આથમતો હતો ત્યારે પૂછ્યું કે ભાઈ પૃથ્વી ઉપર કોણ અજવાળું ફેલાવશે, ત્યારે ટમટમિયાએ કહ્યું કે હું મારાથી બને એટલું અજવાળું તો હું ફેલાવીશ, કદાચ આખી પૃથ્વીને હું ઉજાળી ન શકું. આ રીતે હું કામ કર્યા કરું છું. પહેલું જે પુસ્તક થયું એ દોસ્તો ખરેખર નોંધપાત્ર છે, એમાંથી હું તમને થોડુંક વાંચન પણ કરીશ. ત્યાં ઝગમગમાં હું બેઠો હતો દરમિયાનમાં પાલખીના પૈડા એ નામે એક નાનકડી પુસ્તિકા મેં 16 પાનાની લખી. એની અંદર ચક્ર એટલે કે પૈડું, એની શોધની વાત વાર્તાના રૂપમાં મૂકી. એક હતા રાજાજી, એમની પાસે એક ઘોડો, ઘોડાનું નામ શામળ. રાજાજીને શામળ બહુ ગમે, શામળને રાજાજી બહુ ગમે, બેની ભાઈબંધી ભારે. રાજાજી બહુ સુખી હતા, શામળ બહુ સુખી હતો, રાજના લોક પણ સુખી હતા. રાજાજી શામળ પર બેસીને રાજમાં રોજ ફરતા રહેતા અને લોકના દુઃખ દૂર કરતા રહેતા. અચાનક એક દિવસ ભારે દુઃખની વાત બની ગઈ, શામળ માંદો પડી ગયો. દોડતા દોડતા વૈદરાજ આવી ગયા, શામળની જીભ જોઈ, શામળના કાન જોયા, શામળનું નાક જોયું, શામળની નાડી જોઈ. પછી વૈદરાજ રાજાજીને એક કોરે લઈ ગયા, એમના કાનમાં કીધું, રાજાજી રાજાજી બગડી ગઈ બાજી, શામળ બહુ માંદો છે, એને કરવા દો આરામ, એને કશું ના દો કામ. પાછી રાજાજી બહુ દુઃખી થઈ ગયા. રાજાજીને શામળ બહુ ગમતો, શામળને રાજાજી બહુ ગમતા, પણ રાજાજીની બીજી વાતનું ભારે દુઃખ થયું.
શામળ પર બેઠા વિના રાજમાં કેવી રીતે ફરવું? શામળ પર બેઠા વિના લોકનું દુઃખ કેમ દૂર કરવું? રાજાજીના દુઃખની વાત આખા રાજમાં ફેલાઈ ગઈ, ખૂણે ખૂણે ફેલાઈ ગઈ, કાને કાને ફેલાઈ ગઈ. શામળનો એક ભાઈબંધ, નામ એનું શામુ. શામુ ઘોડાનો ઠાણિયો, શામળનો સાથીદાર. રાજાજીના દુઃખની વાત એણે સાંભળી તો ગયો રાજાજી પાસે કે, રાજાજી રાજાજી બોલાવો ને સુથારજી, શામળને બદલે બીજું કશું કરે તૈયારજી. એટલે ખાલી પાટિયાની પાલખી બનાવે છે. તે ઊંચકનારાઓ તો થાકી જાય છે, થાકી જાય છે. પછી રાજની અંદર તો ક્યાંક નદી આવે, નાળા આવે, પહાડ આવે, પર્વત આવે, ઊંચે જવાનું આવે, નીચે ઉતરવાનું આવે. એટલે કોઈ એક છોકરો છે એને સુજાડે છે કે એને સાથે કંઈક જોડી દો ને, ઠેલવાનું કરો ને, એને ઊંચકવાને બદલે ઠેલવાનું કરો. એટલે ઠેલવાની વ્યવસ્થા કરી અને જે બાજુમાં પાટિયા લગાડેલા એના ખૂણા ધીરે 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 કાપતા કાપતા પૈડું થયું અને પછી તો આખી દુનિયાએ પૈડા અપનાવી દીધા. સાયકલને પૈડા લાગ્યા ને, મોટરને પૈડા લાગ્યા ને, ગાડાને પૈડા લાગ્યા ને, યંત્રોમાં પૈડા લાગ્યા ને, વ્હીલ યાને કે ચક્ર વડે દુનિયા આખી ખૂબ જ ગતિશીલ બની ગઈ. આ વાત બાળવાર્તાના રૂપમાં, પાલખીના પૈડાના રૂપમાં મેં મૂકી, એને ઇનામ મળ્યું. એમની પહેલી પુસ્તિકા પાલખીના પૈડા 1964માં પ્રગટ થઈ અને તેને રાજ્ય સરકારનો પુરસ્કાર મળ્યો. આ સાથે જ તેમને પોતાના લેખનમાં વિશ્વાસ બેઠો અને ત્યારબાદ વાર્તાઓ, નવલકથાઓ, રહસ્યકથાઓ, અનુવાદો વગેરેનો ફાલ ઉતરતો જ રહ્યો. છેક 1989થી તેઓ પૂર્ણ સમયના લેખક બની ગયા અને રહી સહી નોકરી પણ છોડી દીધી. તેમણે વિવિધ વિષયોને આવરી લેતા લગભગ 450 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે, જેમાં ઉત્કૃષ્ટ બાલ સાહિત્ય પુસ્તકો પણ ખરા જ. સમહાઉ અંગ્રેજીનો સ્પર્શ મને કંઈક વધારે થયો છે. મારું અત્યારે વાંચન અંગ્રેજી વધારે, હિન્દી હું લગભગ બહુ નથી વાંચી શકતો. એટલે અંગ્રેજીના વાંચનની અંદર ડિટેક્ટિવ વાર્તાઓનું વાંચન, બીજું પણ પુષ્કળ વાચન, ઇતિહાસમારો પ્રિય વિષય છે, આઈ રીડ હિસ્ટ્રી ફોર માય એમ એ, એટલે આ બધા વિષયોમાં મને રસ છે. પણ રહસ્યકથાનું વાંચન ઘણું, અને ગુજરાતીની અંદર એ વખતે હું યુવાન હતો ત્યારે આજે રીતે કદાચ રહસ્યકથા લખનારા બહુ ઓછા છે. એટલે થયું કે આ એક એવું ક્ષેત્ર છે જેની અંદર આપણો ડંકો વાગશે. એટલે રહસ્યકથાઓ લખવા માંડી મિત્રો 60ના દાયકાથી લખવા માંડી. લખતા 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 એક એવા તબક્કે હું પહોંચ્યો હતો કે જ્યારે હું એક રહસ્યકથા લખું એને 5 દૈનિકો એકસાથે સાયમલ્ટેનિયસલી છાપતા હતા અને આજે પણ 3 દૈનિકો તો છાપે છે. આજ સુધીમાં 1988માં પેલી નોકરી છોડી, 89થી શરૂ કરીને આજ સુધી લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષના અઠવાડિયા ગણીએ તો 1000 થાય. એક વર્ષમાં 52 અઠવાડિયા હોય, 50 અઠવાડિયા ગણીએ તો 20 વર્ષના 1000 અઠવાડિયા, 1000 અઠવાડિયા રહસ્યકથા લખી છે. અને એ રીતે એક રહસ્યકથા મેં લખવા માંડી, ખૂબ લખી અને આજે પણ લખું છું. એક બીજા જે પ્રકારમાં મેં લખ્યું છે એ પ્રકાર છે બહેનો માટેનું સાહિત્ય. હવે મૂળે ગાંધીયન, મૂળે પેલો જે કંઈ વંચિત વર્ગો હોય એને માટે સહાનુભૂતિ ધરાવનારો સમાજવાદી માણસ કહો તો સમાજવાદી કહો, ગાંધીવાદી કહો તો ગાંધીવાદી કહો, માનવતાવાદી કહો તો માનવતાવાદી કહો. એટલે બહેનોના હિતની વાત, બહેનોને રૂચે એવી રીતે, બહેનોને પસંદ પડે એવી રીતે મેં સતત કહ્યા કરેલી. એને પરિણામે પછી જ્યારે નિવૃત્ત થયો તે પછી 1 કે 2 દૈનિકોની અંદર અર્ધી આલમ એ નામે હું આજે પણ કોલમ લખું છું. એ વાતને પણ 1991થી 2008 એટલે 17 વર્ષ કે 18 વર્ષ થયા અને એ પણ 900 અઠવાડિયા બહેનોને માટે. હવે તમને થશે કે યશવંત મહેતાનો કોઈ બહેનોનો લેખ તો મેં વાંચ્યો નથી, પરંતુ બહેનો માટે લખું છું. એટલે કંઈક એવું ઉપનામ મેં રાખ્યું છે, નારી લિંગી, સ્ત્રીલિંગી, એ છે ગાર્ગી વૈદ્ય. હવે આપ જો ક્યાંક વાંચો ગાર્ગી વૈદ્ય તો માનવાનું કે આ મૂછોવાળી ગાર્ગીનો આ લેખ છે. હું 100એ 100% નાસ્તિક અને હું કશાવાદી નથી, હું વિજ્ઞાનવાદી છું. વિજ્ઞાની નથી, આઈ એમ નોટ એ સાયન્ટિસ્ટ, બટ આઈ એમ એ સાયન્સવાદી. અને વિજ્ઞાન જાણે છે, વિજ્ઞાન માને છે અને વિજ્ઞાને પ્રૂવ પણ કર્યું છે કે આદિ માનવને જે અનેક અનેક સમસ્યાઓનો ખ્યાલ નહોતો, આદિ માનવને જે ઘણી ઘણી ઘટનાઓનો ઉકેલ નહોતો, એવી 1,00,000 ઘટનાઓનો ઉકેલ વિજ્ઞાને આપી દીધો છે. જો તમે વિચારનો આશરો લો,
તો મને લાગે છે કે તમારું જીવન વધારે સુખી, વધારે સમૃદ્ધ, વધારે સાર્થક થશે. 1983માં આકાશવાણીએ વિચાર કર્યો કે વિજ્ઞાનને કંઈક વધારે ભાર આપો. એટલે મેં કીધું આપણે એમ કરીએ, આકાશવાણીમાં કદી કોઈ તમે લોકોએ વિજ્ઞાન વાર્તા આપી છે? તો કે ના. તો હું તમને વિજ્ઞાન વાર્તા જ નહીં, વિજ્ઞાનની નવલકથા આપું. અરે, એનો તો કોઈ નમૂનો જ નથી. આખા હિન્દુસ્તાનના 1983 સુધીના ઇતિહાસમાં આકાશવાણીમાં નવલકથા જ સિરિયલાઇઝ નહીં થયેલી. ટોકની સિરિયલ્સ હોય, સંગીતના કાર્યક્રમોની સિરિયલ્સ હોય, નવલકથાની સિરિયલ નહીં. આપણે એક સિરિયલ નવલકથા લખી, એની માટે કોઈ ફોર્મેટ પણ અમે ઊભું કર્યું. એક યુગ યાત્રા નામની એક નવલકથા 16 હપ્તાની અંદર એમને આપી. ઇટ હેઝ બીકમ હિસ્ટ્રી. અને એ વાર્તા પણ કંઈક સારી હોવી જોઈએ. એટલે એનું પછી પુસ્તક થયું, અને પુસ્તકની પણ અત્યાર સુધીમાં 5 આવૃત્તિ થઈ ચૂકી છે. એટલે નવલકથાઓ જે લખી એમાં પણ આવા અનેકવિધ પ્રયોગો મેં કર્યા છે. સતત કંઈક ને કંઈક લખતા રહેવાની પ્રવૃત્તિના કારણે તેમણે ખૂબ પ્રયોગો કર્યા, અને એ પ્રયોગો તેમની વાર્તાઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એમની ખૂબ જાણીતી થયેલી વાર્તા બ્લડ બ્રધર એ તેમનું શ્રેષ્ઠ સર્જન છે. આ વાર્તાનો અનુવાદ ઘણી બધી ભાષાઓમાં થયો છે, જેણે તેમને યશ અપાવ્યો છે. રાત, અંધારી રાત, બ્લેકઆઉટની રાત. ઈસવીસન 1965ના ઓગસ્ટ મહિનાની અંધારી મેઘલી રાત. આકાશ કાળું ધબ હતું. પાણીથી છલોછલ ભરેલા કાળા ડિબાંગ વાદળાએ ચંદ્ર તારા સૌને પોતાના જટાજૂટમાં સંઘરી વાળ્યા હતા. ત્યારે જેસલમીરની સરહદી મિલિટરી હોસ્પિટલ પર ગાઢ અંધકાર પ્રસરી રહ્યો હતો. હોસ્પિટલ પણ ઉતાવળે ખડા કરેલા છાપરાઓની બનેલી હતી. એની એક જ ઓરડીમાં ઝાંખી ઝાંખી એક મીણબત્તી સળગતી હતી. હા, સારવાર આપવાથી ચાલી શકે એમ હોય એમને ઊંઘની ગોળી આપી અને જુદા જુદા વોર્ડમાં સુવાડી દીધા. માત્ર એક કેસ ગંભીર જણાતો હતો. એને ગેંદાસિંહે તપાસ્યો અને પછી અજય પાસે જઈને વાત કરી, ડાક્ટર સાહેબ, એક આદમી જરા વધારે કવાયો છે. કોઈ લેફ્ટનન્ટ છે, મોટો માણસ. બિચારાની પાંસળીમાં ગોળી પેસી ગઈ છે. ગોળી રહેવાનું તો ચાલુ ને ચાલુ છે. ગોળી કાઢવા માટે ઓપરેશન કરવું પડે તેમ છે. તો ઓપરેશનની જલ્દી તૈયારી કર, ગેંદાસિંહ, અજયે કહ્યું. ઓપરેશનની તૈયારી તો કરું ડાક્ટર સાહેબ, પણ એક શરતે, બ્લડ ગ્રુપની તપાસ નહીં કરું, ગેંદાસિંહે જરાક વિદ્રોહી સ્વરે કહ્યું. એના અવાજના રણકાએ અજયને ચકિત કરી દીધો. એમ કેમ બોલે છે ગેંદાસિંહ? બરાબર જ બોલું છું સાહેબ, આપણી પાસે લોહીના શીશા તો છે નહીં. તો ઓપરેશનમાં લોહીની જરૂર પડે ત્યારે? ગેંદાસિંહ અધવચ્ચે જ બોલી ઉઠ્યો. ત્યારે એને જીવવું હોય તો જીવીને, મરવું હોય તો મરે, આપણે શું કરીએ? આપણે એને જો જીવી શકે તો જીવાડીએ. ગેંદાસિંહ, તમારે એને રણમેદાનમાં મારી નાખવું હોય તો જરૂર મારી નાખો. હોસ્પિટલમાં આવ્યા પછી તો એને જીવાડવાની જ તમામ કોશિશો કરવાની હોય. જલ્દી જા, ઓપરેશનની તૈયારી કર અને એનું બ્લડ ગ્રુપ તપાસી લે. પછી પાછો ગેંદાસિંહ આવે છે અને શું કહે છે? નહીં સાહેબ, નહીં નહીં સાહેબ, આ ઓપરેશન નહીં થાય. મેં પેલા વ્હીકલના હવાલદારને કહી દીધું છે કે પેલાને લઈ જાઓ અને રસ્તામાં ક્યાંક શૂટ કરી દો. ગેંદાસિંહ અજય રાડ પડ્યા. શું કહે છે? હોસ્પિટલમાં આવેલા ઘાયલને, હા સાહેબ, એને બહાર લઈ જઈને શૂટ કરી દીધા છે. છૂટકો જ નથી. કારણ? ગેંદાસિંહે જવાબ ના આપ્યો. બોલ ને, કારણ શું? શા માટે તું દર્દીનો જાન લેવા માંગે છે? બોલ. અજયનો અવાજ ઉશ્કેરાટથી ધ્રુજતો હતો. એની ક્રશ કાયા પણ કંપી રહી હતી. કારણ હું નહીં કહું ડોક્ટર સાહેબ, ગેંદાસિંહ હઠીલા અવાજે કહ્યું. માની લો કે આવો કોઈ જખમી આપણી હોસ્પિટલે આવ્યો જ નહોતો. ગેંદાસિંહ, અજયે ધીમા છતાં દ્રઢ અવાજે કહ્યું, તું શું કહેવા માગે છે એ હવે મને સમજાય છે. ચાલ, મને જોવા દે ઘાયલને. અચાનક અજય વિચારતંત્રમાંથી જાગ્યો. ગેંદાસિંહ એનો ખભો પકડીને હલબલાવી રહ્યો હતો. ડાક્ટર સાહેબ, ડાક્ટર સાહેબ, હું આ લોકોને કહું ને કે આ પાકિસ્તાનીને લઈ જાય, રણમાજીને શૂટ. ના ગેંદાસિંહ, આખરે પોતાની કપાળે આંખે હાથ ફેરવતા અજય કહ્યું, એ પાકિસ્તાની નથી. એ પાકિસ્તાની નથી, એ તો મારો ભાઈ છે, મારો બ્લડ બ્રધર. અમારું લોહી તો આજે 20-20 વર્ષથી એક જ છે. મારા બીજા સૌ બ્લડ બ્રધરો કરતાં આની સાથેનો મારો નાતો જૂનો છે. પણ સાહેબ, તમારી તબિયત, મારી તબિયત આજે એકદમ સુધરી ગઈ છે. મારા બ્લડ બ્રધરને જોઈને મને આજે શેર શેર લોહી ચડી રહ્યું છે. તું કોઈ વાર અનુભવ કરી જોજે ગેંદાસિંહ કોઈના બ્લડ બ્રધર બનવાનો. ચાલો જલ્દી ઓપરેશનની તૈયારી કરો. 25 વર્ષ પહેલાં બિહારમાં આ ભાઈ છે આપણો ડૉક્ટર, એના પિતાજી જજ હતા, અને પેલો શરીફ ખાન છે એના પિતાજી પણ જજ હતા.
બંનેના બંગલા જોડા જોડ હતા, બંને સાથે રમતા હતા, અને એમની એક રમત હતી બ્લડ બ્રધરની. એકબીજાની આંગળીએ એક છેદ કરી અને બે લોહી ભેગા કરવા, એટલે બે લોહીથી બંધાયેલા, લોહીના સંબંધે થયેલા ભાઈ થયા. શ્રી યશવંતભાઈ હંમેશા હક માટે લડવામાં માને છે. આ શબ્દોને જીવનમાં તેમણે પચાવ્યા છે, માટે જ પ્રગતિશીલ લેખક સંઘમાં સક્રિય છે. આજે પણ યશવંતભાઈ લેખકોના હિત માટે, લેખકોના હક માટે ગુજરાતી લેખક મંડળમાં અધ્યક્ષ સ્થાને રહી ઘણું કામ કરી રહ્યા છે. બાળ સાહિત્યને માટે જે સાહિત્યની મોટી સંસ્થાઓ છે એની અંદર ખાસ વિચાર નથી થતો, એને ખાસ માન સન્માન નથી થતું. એને માટેના જે કંઈ ઇનામો પણ હતા તે મોટેરાઓ માટેના ઇનામો કરતાં અડધા હતા. એટલે આ બધી અન્યાયો કંઈક દૂર થાય, બાળ સાહિત્ય અને બાળ સાહિત્યકાર એની પ્રતિષ્ઠા થાય, એનું હિત થાય, એનું ગૌરવ થાય, એને માટે એક સંસ્થા બનવી જોઈએ એવો છે એક જુવાનીથી એક ખ્યાલ હતો. પણ 1994ના એપ્રિલથી, એટલે છેલ્લા 15-16 વર્ષોથી અમે નિયમિત રીતે એક બાળ સાહિત્ય અકાદમી એ નામે સંસ્થા ચલાવીએ છીએ. એવી જ રીતે લેખકોના હક હિત અને એમના ગૌરવ, એને ક્યારેક કોઈ પ્રકાશકની સાથે, ક્યારેક કોઈ સરકારની સાથે, કોઈ સંસ્થાની સાથે કે એકબીજાની સાથે પણ કંઈક સંઘર્ષ આવે કે કંઈ અન્યાય જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને હાથ ઝાલનાર કે એનું બાવડું ઝાલનાર, એનો કેસ લડનાર કોઈ નહીં. એટલે 1993થી એક ગુજરાતી લેખક મંડળ એ નામનું મંડળ પણ બન્યું છે કે જે આજે તો એક ટ્રેડ યુનિયન તરીકે પણ રજીસ્ટર થયેલું છે. કદાચ આ ગુજરાતી લેખક મંડળ એ જ આખા ભારતમાં એકમાત્ર એક એવું લેખકોનું સંગઠન છે કે જે ટ્રેડ યુનિયન તરીકે, એક કામદાર સંઘ તરીકે, એક મહેનતકશોના સંઘ તરીકે એ નોંધાયેલું છે, પંજીકૃત થયેલું છે. મને આનંદ એ વાતનો છે કે એ મિત્રોના આગ્રહથી છેલ્લા 5-6 વર્ષોથી હું આ મંડળનો પણ અધ્યક્ષ છું. આવનારી લેખક પેઢીને કદાચ મેં કંઈ વાતો કરી એમાંથી કેટલાક પાઠ ચોક્કસ મળ્યા હશે કે સતત વાંચન, સતત અનુભવો, સતત લોક સંગ્રહ એટલે કે આમ જનતાની સાથે સંપર્ક અને આમ જનતાની સાથે હૃદયના તાલ મેળવવા એ એક આવશ્યક છે લક્ષણ, એક આવશ્યક છે જરૂરિયાત. જો એ હશે તો તમે ચોક્કસ સારું લખી શકશો. તમે બહુ જ્ઞાની નહીં હો તો ચાલશે, મોહનદાસ કરમચંદ એવા કંઈ મોટા જ્ઞાની નહોતા, પણ આજે તે મોહનદાસ કરમચંદને ગુજરાતી ગદ્યના એક બહુ સારા અને બહુ જ મોટા ગજાના સર્જક તરીકે આપણે યાદ કરીએ છીએ. એટલે જરૂર છે સહાનુભૂતિની, જરૂર છે સંવેદનશીલતાની, તમારી લિટરરી જે સજ્જતા છે એ ઓછી હશે તો પણ ચાલશે. હું આ જગતના સૌ પીડિતો, વંચિતો, અન્યાયગ્રસ્તો અને દુઃખીઓ એને માટે ની ચિંતા કરનાર માણસ તરીકે યાદ રહું. ભાગવતની અંદર એક શ્લોક છે રાજા રંતિદેવનો, નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતીનાશનમ. મારે રાજ્ય પણ નથી જોઈતું, મારે સ્વર્ગ પણ નથી જોઈતું, મને પુનર્ભવ પણ નથી જોઈતો, મારી એકમાત્ર કામના છે કે દુઃખ પીડિતો જે છે એના દુઃખની અંદર હું થોડુંક દુઃખ નિવારણ કરી શકું. દુનિયાએ મને ઘણું આપ્યું, એક તદ્દન ગરીબ મા બાપનો દીકરો, એની પાસે આજે તમે જુઓ કે આટલો સરસ સંસાર છે, આટલા બધા પુસ્તકો છે, રહેવાના માટે સારું ઘર છે, આટલું બધું સંસારે મને આપ્યું છે. એના બદલામાં હું સંસારને સાહિત્ય આપતો રહ્યો છું અને મારી તમન્ના છે કે છેલ્લા શ્વાસ સુધી હું કંઈક ના કંઈક મારા સમાજને માટે, મારા વંચિતોને માટે, મારા બાળકોને માટે લખતો રહું.